હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં બધા? આપણે નોટબુક ચેક કર્યા પછી પહેલો વિડીયો છે. અમુક બાબતો જોવામાં આવી કે આપણે ગ્લોસરી ક્યારેક નથી લખ્યું, ક્યાંક એક પ્રશ્ન જે છે એ નથી લખ્યો, તો એ બાબત પૂરી કરી લેજો અને બધા જ વિડીયો જોજો. અને તમને જે ન સમજાય ને એ તરત જ ફોન કરીને પૂછી લેતા જાઓ. બાકી રાખવાનું અથવા તો મિત્રોમાંથી કે બીજા કોઈ ઇતર સાહિત્યમાંથી ઉતારા કરવાનું બંધ કરી નાખજો. આપણે મૌલિકતાથી સરસ મજાનું લખવું છે, તમને નહીં સમજાય એ હું શીખવાડીશ. અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ યુનિટ 4નું જે રીડ 1 છે, બરાબર, કે ભાઈ તન મન અને ઔષધિઓ, તો માઇન્ડ બોડી એન્ડ મેડિસિન, એનું આપણે એક્સરસાઇઝ બાકી છે. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સે એની ગ્લોસરી લખીને તૈયાર રાખી છે, તો એના પછી આપણે જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ પેજ નંબર 40 ઉપર 3 એક્સરસાઇઝ છે આપણે કરવાની છે, બરાબર. તો ચાલો આપણે આ એક્સરસાઇઝ કરીએ. યુનિટ 4નું રીડ 1, માઇન્ડ બોડી એન્ડ મેડિસિન, તન મન અને ઔષધિઓ દવાઓ. આપણે એ બાબતે વાત કરી કે આપણા આ સમયમાં 3 પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. એલોપેથિક, જે આપણે ગોળીઓ, જે પિલ આપણે ખાઈએ છીએ, સિરપ આપણે પીએ છીએ, એની સાથે સાથે આપણી પૌરાણિક જે સંસ્કૃતિ સાથે વણાયેલું છે આયુર્વેદિક, કે જે આપણે રસોડાથી કરી આપણા ખુદના શરીરથી કરીને વનસ્પતિ વનરાઈમાં બધું જ આપણને મળે છે. એની સાથે સાથે ત્રીજું જે છે એ તમારી જાણ ખાતર ખાલી કે હોમિયોપેથિક છે, પણ એમાં અત્યારે આ પાઠમાં આપણે આયુર્વેદિકનું મહત્ત્વ જોયું છે અને કેવી રીતે રોગ ઉત્પન્ન થાય છે એ જોયા, આપણા શરીરનું આપણા શરીરમાં કેવી રીતે ખરાબો થાય છે એ જોયું, અને આયુર્વેદિક એને કેવી રીતે સરસ મજાની રીતે એને ન માત્ર રિપેર કરે પણ બીજી વાર એ રોગ કદાચ ન થાય એવી જ રીતે એની ટ્રીટમેન્ટ કરે છે, અથવા તો એના જે 4 જે લેવલ છે એની આપણે વાત કરી હતી. તો એમાં એવું, એમાં અલગ અલગ લેવલમાં એ પણ છે કે ભાઈ એ ડિસીઝ થતો જ રોકવો અને જિંદગીને નિરોગી જીવન, લાંબુ જીવન કેવી રીતે થાય એ, અને એનું અવેરનેસ. તો આ 4 વસ્તુઓ આપેલી છે. હવે એના તમે ગ્લોસરી ઘણા બધા વિદ્યાર્થીઓ લખી નાખ્યા છે, હજી પણ કોઈએ ન લખી હોય તો લખી નાખજો. અહીંયા તમારા પેજ નંબર 38 ઉપર એ ગ્લોસરી દેખાય છે. હવે આપણે જઈએ પેજ નંબર 40 ઉપર, જે તમારી 3 એક્સરસાઇઝ છે. તમને પરીક્ષામાં ઉપયોગી છે ને એ એક્સરસાઇઝ કરાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર. આ એક્સરસાઇઝ એવી છે કે જે ખાલી જગ્યા રૂપે કે એક પ્રશ્ન રૂપે કે પેરેગ્રાફમાં પણ એના મિનિંગ રૂપે કે એના પ્રશ્ન રૂપે પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે. તો હવે આ એક્સરસાઇઝ જોઈએ. પેજ નંબર 40 ઉપર સૌથી ઉપર જે છે કે ભાઈ ધેર આર 4 લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, આયુર્વેદિકની રીતે રોગમુક્ત થવાના 4 લેવલ છે. દે આર ગિવન બિલો, જે 4-4 નીચે આપેલા છે, બરાબર, નામ શીખે બોક્સમાં તમને દેખાય છે, બરાબર. મેન્ટેન ધ નંબર ઓફ ધી લેવલ અગેન્સ્ટ ધ સ્ટેટમેન્ટ ગિવન બિલો ધ ટેબલ, જે ટેબલની નીચે 6-7 વાક્યો આપેલા છે, બરાબર, 8 વાક્યો છે, એ વાક્યો કયા લેવલ સાથે સંબંધ ધરાવે છે એનો નંબર બોક્સમાં લખવાનો છે. તો મેં તમારી માટે આ લખી રાખ્યું છે, તો એ જુઓ તમે. ઇટ હેલ્પ્સ અસ લીવ લોંગર. 4 સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લીવ બ્રિંગ્સ રિયલ હેપીનેસ. 3 સાચું કહું, આ બાબતો પાઠ્યપુસ્તક વાંચીએ ને તો જ આવડે, બીજા કોઈ સાહિત્યમાંથી કે મિત્રની નોટમાંથી ઉતારા કરીએ ને તો આ વસ્તુની ખબર ન પડે. સમજીને લખજો, એટલે બીજી કોઈ પણ રીતે આ પ્રશ્ન પૂછાય ને તો આપણને આવડવું જોઈએ. મેડિકલ ટ્રીટમેન્ટ બિગન્સ વેન વી ફોલ ઇલ. 1st ધ ટ્રીટમેન્ટ વિચ ઇઝ ગિવન બિફોર ધી ડિસીઝ ઇઝ બેટર ટ્રીટમેન્ટ, બરાબર છે. ટ્રીટમેન્ટ ડિસીઝ પ્રિવેન્શન. 2nd વી ઓટ ટુ નો હુ વી આર એન્ડ ફોર વોટ. 4th ચોથો અવેરનેસ ડેવલપમેન્ટ, બરાબર. પછી વી મસ્ટ કટ ઓફ ધી થિંગ્સ વિચ મેક અવર લાઈફ સ્ટ્રેસફુલ. 2nd બરાબર ને, ડિસીઝ પ્રિવેન્શનમાં. મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ રિસ્પોન્સ ટુ અ પેશન્ટ્સ કન્ડિશન. 1st અહીં આવે છે ડિસીઝ ટ્રીટમેન્ટમાં, બરાબર. અને ઇટ ટીચિસ અસ ટુ ઇન્ક્રીઝ ધ પોઝિટિવ એનર્જી, તો એ 3rd લાઈફ એન્હાન્સમેન્ટમાં, બરાબર.
એના પછીની એક્સરસાઇઝ જોઈએ. રીડ ધ સ્ટેટમેન્ટ, રાઇટ પી ફોર ધી પ્રોબ્લેમ્સ ક્રિએટર્સ, હવે આ જે પ્રોબ્લેમ્સ ઊભા કરે, અને એસ ફોર ધી પ્રોવાઇડિંગ સોલ્યુશન, તો એ જે પ્રોબ્લેમ આપણા રોગની રીતે જે પ્રોબ્લેમ થયો હોય એનું સોલ્યુશન આપતું હોય એની સામે એસ, તો પી અને એસ પણ બાયફ્રેગેટ કરવાનું છે. 7 વાક્યો છે નીચે આપેલા છે. હવે મેન્ટલ અનરેસ્ટ ઇઝ કોમન ધીઝ ડેઝ, ભાઈ એ એ પીમાં આવશે, પ્રોબ્લેમ છે અત્યારે, બરાબર ને? તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ સોલ્યુશન છે એનું, બરાબર. વી આર ટેકિંગ અ રોંગ ડાયટ, એ પ્રોબ્લેમ ઊભો કરીએ છીએ આપણે, બરાબર. વી હેવ વેરી હેક્ટિક શેડ્યુઅલ, એ પણ આપણા માટે પ્રોબ્લેમેટિક છે. પછી વી હેવ ડિસ્ટર્બ્ડ અવર ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, એ પણ પ્રોબ્લેમેટિક છે આપણા માટે, બરાબર. આયુર્વેદ ટીચ અસ હાર્મની, સિમ્પલિસિટી એન્ડ કન્ટેનમેન્ટ, તો એ સોલ્યુશન છે આપણા બધા ડિસીઝનું, બરાબર. વી મસ્ટ કટ ઓફ ધ થિંગ્સ વિચ મેક્સ અસ વુલનરેબલ ટુ ડિસીઝ, તો એ સોલ્યુશન છે એનું, બરાબર. ચલો, તો આ નોટબુકમાં વાક્યોની સામે આ લખજો, હં, ખાલી પી કે એસ ના લખતા, જોકે તમે એવું કરતા જ નથી પણ છતાંય. ચલો, તો હવે આપણે એના જે ક્વેશ્ચન આન્સર્સ છે એની નીચેની એક્સરસાઇઝ એ કરીએ. ઓકે, સી પોઈન્ટ 1.7, આન્સર ધીસ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનના આન્સર નાના નાના થશે, બે બે ત્રણ ત્રણ ચાર ચાર સેન્ટેન્સના મેક્સિમમ. વોટ એકોર્ડિંગ ટુ ધી આયુર્વેદ આર ધી રીઝન ફોર ફિઝિકલ ડિસીઝ, હે ને? તો એ શું છે, પહેલાં પાઠના પહેલા ભાગમાં આનો જવાબ છે કે ભાઈ ફિઝિકલ ડિસીઝ છે, શારીરિક રોગો થવાનું કારણ શું છે, માનસિક તાણ છે, બીજું આપણે ઇરેગ્યુલર ફૂડ, બહારનું જે ફૂડ ખાઈએ છીએ એ. તો આપણે એવું લખી શકીએ કે આયુર્વેદિક સેઝ ફિઝિકલ ડિસીઝ યુઝ્યુઅલી ઓવિંગ ટુ જે બહારના ફેક્ટર્સ છે, એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ, મેં જે બહારનું ફૂડ કીધું ને એ, ઓર એક્સપોઝર ઓર ટુ પેથોગન્સ, આજે બીજા કે ત્રીજા પેરેગ્રાફમાં પહેલા જ ભાગમાં છે, હું કે ભાઈ જે વિષાણુઓ ઉત્પન્ન થાય છે એ છે, કીટાણુઓ ઉત્પન્ન થાય, બરાબર. તો એવી રીતે આપણે લખી શકીએ. ચલો, બીજો ક્વેશ્ચન, વોટ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આર વી ફેસિંગ ઇન મોડર્ન વર્લ્ડ, આપણે તાણ છે, આપણી પાસે આરામ નથી કરી શકતા, બરાબર છે, આપણે ઇરેગ્યુલર ફૂડ અને આઉટસાઇડર ફૂડ લઈએ છીએ, આ બધા જ રીઝન છે. પણ એને કેવી રીતે લખી શકાય, ઇન ધ મોડર્ન વર્લ્ડ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આર, આપણે એવી રીતે લખી, અને વી આર નોટ ટેકિંગ પ્રોપર રેસ્ટ એન્ડ મોસ્ટ ઓફ ધી પીપલ ધે લાઇક ટુ લીવ એલોન, ઓકે, બરાબર. એન્ડ વી આર નોટ એક્સપોઝિંગ અવર ફિલિંગ્સ લાઇક લવ, એંગર, સ્ટ્રેસ એટસેટ્રા, તો આ પણ થાય, બરાબર. એનું રીઝન પણ છે કે ભાઈ આપણે આપણા જે ફિલિંગ્સ છે, પ્રેમ છે કે ગુસ્સો છે કે ભાઈ પ્રોપરલી કરી નથી શકતા, એકલવાયુ જીવન આપણે જીવીએ છીએ, આ આવી શકે, બરાબર, આ પ્રશ્નના જવાબમાં. ચલો, ત્રીજો પ્રશ્ન કરીએ, વોટ આર ધ રિઝલ્ટ્સ ઓફ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, જે આપણી માનસિક તણાવ છે, માનસિક સમસ્યાઓ છે, એનું પરિણામ શું હોઈ શકે, તો આપણે ડિસીઝમાં સપડાઈ જઈએ, ફિઝિકલ ડિસીઝ આપણને થાય, અને જે આપણી એન્થુસિયાસ્ટિક છે કે જે આપણી તાકાત છે એને એ ઓછી થઈ જાય, આપણું મન ફ્રેશ ન હોય, આ બધા એના પરિણામ હોઈ શકે. તેને ઇંગ્લિશમાં આપણે એવી રીતે લખી શકીએ કે અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ મે લીડ અસ ટુ ધી લેસ એનર્જી ઓફ અવર બોડી, વી કેનોટ બી મેન્ટલી ફ્રેશ, સો વી કેનોટ પુટ અવર 100% ઓર મોર એફેક્શન ઇન અવર વર્ક, તો આવી રીતે આપણે લખી શકીએ. ચોથો પ્રશ્ન, હાઉ ડઝ આયુર્વેદિક હેલ્પ અસ ટુ લીવ લોંગર, કે ભાઈ આ ત્રીજા લેવલમાં આનો જવાબ મળી શકે આપણે, કે લાઈફ એન્હાન્સમેન્ટ,
કે ભાઈ આયુર્વેદિક જે છે એ આપણે નેચરને વધુ નજીક લઈ જાય છે, આપણું માનસિક તાણ છે એ દૂર કરે છે, અને માનસિક તાણ દૂર હોય એટલે આપણે ફિઝિકલ ડિસીઝ થતા નથી, તો આપણે આયુષ્ય લાંબુ થઈ શકે છે. તો એને ઇંગ્લિશમાં આપણે એવી રીતે લખી શકીએ કે આયુર્વેદિક ઇઝ ટેકિંગ અસ નિયર ટુ ધી નેચર, ઇટ ઇઝ રિયલી લાઈફ. આયુર્વેદિક ઇઝ હેલ્પ અસ ટુ રિડ્યુસ અવર સાયકોલોજીકલ સ્ટ્રેસ, સો વી આર નોટ ફેસિંગ એની ફિઝિકલ ડિસીઝ, સો વી કેન લીવ લોંગર. આવું લખી શકાય, બરાબર. પછી ફિફ્થ વન, વોટ ડઝ આયુર્વેદ ટીચર્સ, આયુર્વેદ આપણને શું શીખવે છે. આનો જવાબ પણ ઓલમોસ્ટ ફોર્થના જવાબ જેવો આવશે કે આયુર્વેદ આપણને નેચર સાથે પ્રેમ કરતા શીખવે છે અને રિયલ લાઈફ જીવતા શીખવે છે, એ આપણને હંમેશા ફ્રેશ રહેતા શીખવે છે. તો આપણે એવું લખી શકીએ કે આયુર્વેદિક ટીચર્સ ટુ લવ ધી નેચર, ટુ બી નેચરલ એન્ડ ટુ લવ એવરીવન, એન્ડ ફોર દેટ વી કેન લીવ વિધાઉટ ધી સાયકોલોજી સ્ટ્રેસ. આવી રીતે આનો આન્સર લખી શકાય, આપણે જે ફોર્થ લેવલમાં આપણને મળે છે, બરાબર. હવે સિક્સ્થ વન, હાઉ ડઝ સાયકોલોજીકલ ઇનબેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી. ઓકે, તો આપણે આગળ જે લેવલ્સ જોયું એનાથી પહેલાં આનો આન્સર આપણે મળે કે ભાઈ જે આપણને પેટના રોગો થાય, ડાયટરી પ્રોબ્લેમ હા ને, કે એ આપણને થાય, પછી માનસિક સ્ટ્રેસ થાય, પછી હાર્ટના પ્રોબ્લેમ્સ થાય હે, અને એના કારણે આપણે નર્વસનેસ અને જે આપણું ફિઝિકલ બોડીનું જે વીકનેસ છે એ ભોગવીએ, તો આ આપણે થઈ શકીએ. તો આ આપણે આગળના પેરેગ્રાફમાં મળશે, ચાર લેવલ છે એના આગળના પેરેગ્રાફમાં આનો આન્સર. એને ઇંગ્લિશમાં આપણે એવી રીતે લખી શકીએ કે સાયકોલોજીકલ ઇનબેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી, ઇટ વિલ હાર્મ ફર્સ્ટ ટુ અવર ડાયટરી સિસ્ટમ, ઓકે, ધેન સ્ટ્રેન્સ, ઓકે, ધેન ઇટ વિલ ઇફેક્ટ અવર હાર્ટ ટુ ફંક્શન્સ પ્રોપરલી, સો વી કેન ફીલ ધી વીકનેસ, ફિઝિકલી બોડી વીકનેસ. હવે આવી રીતે આપણે આનો આન્સર લખી શકીએ, બરાબર. ચલો સેવન્થ, આ ક્વેશ્ચનના આન્સર્સ લખવામાં તમને કદાચ કાંઈ તકલીફ પડે તો પ્લીઝ મને કહેજો, હું આપું જ છું તમને આન્સર ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં, પણ છતાંય કાંઈ તકલીફ પડે તો કહેજો, આપણે ઉતારા નહીં કરીએ, બરાબર. વિડીયો જોતાં જોતાં પણ પોઝ કરીને તમે આના આન્સર લખી શકશો. સાતમું, મેન્શન વેરિયસ લેવલ્સ ઓફ ધી આયુર્વેદિક હિલિંગ, બરાબર. તો આપણે આ ચાર નામ જે છે એ યાદ રાખવાના છે. આ જ પેજ ઉપર જોઈ લો, ઉપર જે છે કે આયુર્વેદિક ઇઝ હેવિંગ ફોર લેવલ્સ ઓફ ધી હિલિંગ. વન, લેવલ વન ઇઝ ડિસીઝ ટ્રીટમેન્ટ, લેવલ ટુ ઇઝ ડિસીઝ પ્રિવેન્શન, લેવલ થ્રી લાઈફ એન્હાન્સમેન્ટ, એન્ડ લેવલ ફોર અવેરનેસ ડેવલપમેન્ટ. આ ચાર નામ આપણે યાદ રાખવાના, આટલો જ જવાબ આવે એનો. ઓકે, એઇટ ક્વેશ્ચન, હાઉ કેન યુ પ્રિવેન્ટ યોર સેલ્ફ ફ્રોમ ધી ડિસીઝ. તો એમાં આપણે એવું લખી શકીએ કે ભાઈ આયુર્વેદિકના જે બેઝિક રૂલ છે કે ભાઈ નેચર સાથે રહ્યો અને એકદમ ખુશ રહ્યો હે, અને એકદમ સિમ્પલ રહ્યો, તો આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો આવી રીતે આપણે લખી શકીએ કે ઇફ વી લીવ વિથ ધ આયુર્વેદ બેઝિક રૂલ, લાઈક ટુ લીવ નિયર ધી નેચર, ઓકે, ટુ લવ યોર સેલ્ફ એન્ડ એવરી વન, બી સિમ્પલ, સો લાઈક ધીસ વી કેન પ્રિવેન્ટ અવર સેલ્સ ફ્રોમ ધી ડિસીઝ. નાઇન્થ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ શું છે કે ભાઈ આપણને જે છે એ કોઈપણ પ્રકારનો રોગ ન થાય, અથવા તો કોઈપણ રોગ થાય તો એના જે ચાર લેવલ છે ને એનું સીધે સીધું ટ્રાન્સલેશન આમાં લખી શકાય, બરાબર. કે ભાઈ આયુર્વેદ, ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ ઇઝ દેટ ટુ પ્રિવેન્ટ ફ્રોમ ધી ડિસીઝ, ઓકે, લાઈફ એન્હાન્સમેન્ટ, એન્ડ વી શુડ લીવ વિધાઉટ ધી સ્ટ્રેસ અવર લાઈફ, બરાબર. એવી રીતે આપણે લખી શકીએ, બરાબર. ટેન્થ ક્વેશ્ચન, ડુ યુ બિલીવ ધેટ
most of our problems are psychological in modern time. Why? Yes, I clearly believe that our problems are psychological in modern time because we are having restless life, we are having unnecessary stress, and we are taking treatments after the disease has occurred in our body. Barabar? तो આવી રીતે આનો આન્સર આપણે લખી શકીએ. 11th question, are we responsible for our own mental unrest? How? તો આનો જવાબ ઉપરના બે ત્રણ પ્રશ્નો જેવો છે, પણ ક્વેશ્ચન નંબર 2 નો જે આપણે આન્સર લખ્યો ને, સિમિલર એનો આન્સર આ આવી શકે. 11th ક્વેશ્ચન નો આન્સર આપણે આવી રીતે લખી શકીએ, યસ ઓફકોર્સ વી આર હેવિંગ વેરી હેક્ટિક શેડ્યુલ, વી આર living our life with unnecessary stress, we are not having any friends or colleague. It means we are having loneliness in our life, we are not being loved or appreciated, just anger and stress are there in our life. So આવી રીતે આ question નો આન્સર આપણે લખી શકીએ. હવે એના પછી સી પોઈન્ટ 1.8 એમાં બે મુદ્દા છે, એમાંથી એક જ જે છે ને પહેલો એ છે, પણ એ તમારી રીતે લખવાનો છે. આજે મેં ગ્રુપમાં પણ મૂક્યું છે અને અત્યારે તમને પણ કહું છું કે આવો એક ક્વેશ્ચન તમારે લખવાનો હશે, તમારે વિચારીને એનો આન્સર લખવાનો હશે, ક્યાંયથી કોપી કરતા નહીં. ડુ યુ ફેવર આયુર્વેદિક રેમિડીઝ એન્ડ થિંકિંગ વાય? હવે આ પોતપોતાની ઓલી છે કે કોઈક કદાચ એના પપ્પા ડૉક્ટર હશે તો એ સ્ટુડન્ટ કદાચ લખી પણ શકે અને ન પણ લખી શકે. હા, તો તમારી રીતે તમારી એજ થઈ ગઈ છે હવે એને પ્રોપર, તો તમે એને વિચારજો અને એનો જવાબ લખજો કે ત્રણ જે રીત છે આપણી રોગ મટાડવાની, એમાંથી આયુર્વેદિક જે છે એ કેવી સિસ્ટમ છે, બરાબર? અથવા તો આમાં એમ પૂછવામાં આવ્યું છે કે તમે એને ફેવર કરો છો કે શું, અને જો ફેવર કરતા હો તો એનું રીઝન લખવાનું છે કે શા માટે ફેવર કરો છો, બરાબર? તો મને એમ લાગે છે કે ફેવર કરો છો કે શું એક સેન્ટેન્સ, અને રીઝનમાં 3-4 સેન્ટેન્સ એટલે 5-1 સેન્ટેન્સનો આન્સર ટોટલ આ હોવો જોઈએ. તમારી રીતે લખજો, મને એવી ઈચ્છા છે, બરાબર? તો આવી રીતે તમે તમારી નોટબુકમાં 11 પ્રશ્નો અને જે છેલ્લો હમણાં મેં તમને કીધો એવી રીતે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને એનો પ્રશ્નનો જવાબ તમે લખજો. ફ્રેન્ડ્સ, તમે નોટબુક બહુ સરસ બનાવી છે અને એવી જ રીતે આ પણ એક્સરસાઇઝ નોટબુકમાં લખી લેજો. મને ગમે છે તમારી નોટબુક ચેક કરું છું તો બહુ જ ઓછી અધૂરાશો આવે છે, પણ એ પણ ના આવે એવું આપણે ઈચ્છીએ. અમુક વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે અમે મિત્રની નોટમાંથી કે ગાઈડમાંથી જવાબ લખ્યા છે, પણ એવું ન કરજો. મને ગમે ત્યારે ફોન કરીને તમે કહેશો તો આપણે તમને ન આવડતા પ્રશ્નોનો જવાબ શીખવાડવાનો પ્રયત્ન કરીશ. જેમ અત્યારે ડિસ્કસ કરી છે આન્સરની, એવી રીતે જ ફોનમાં પણ કરી શકીશ. ઠીક છે, ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.